નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9ના વિજ્ઞાન વિષયમાં આપણે આજે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એવા ચેપ્ટર આપણે 13મું ચેપ્ટર આપણે શા માટે માંદા પડીએ છીએ તેનો અભ્યાસ કરીશું. આપણે કહેવત છે કે પહેલું સુખ તે જાતે નરિયા. જો સુખ પહેલું તે છે કે આપણું જે સ્વાસ્થ્ય છે તે સારું હોવું જોઈએ. જો સ્વાસ્થ્ય સારું હોય તો જ આપણે જે વિજ્ઞાનની શોધખોળને કારણે આપણે જે ભૌતિક સુવિધા મળે છે તેનો આપણે લાભ લઈ શકીએ છીએ. તો એટલા માટે આપણે આજે આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એવા ચેપ્ટર આપણે શા માટે માંદા પડીએ છીએ તેનો અભ્યાસ કરીશું. તો આપણે નાના હતા ત્યારે વિદ્યાર્થી મિત્રો રમકડાથી રમતા, જેમ મોટા થયા તેમ બાઇક, એથી મોટા થયા એટલે અત્યારે આપણે આ મોબાઈલનો યુઝ કરી રહ્યા છીએ અને આવી ઘણી બધી જુદી જુદી ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ જે તમે અહીં જોઈ શકો છો એ બધા જનો આપણે ઉપયોગ કરીએ છીએ. પણ આ બધી જ એટલે કે વિજ્ઞાનની શોધખોળો જેનો આપણે લાભ ત્યારે લઈ શકીએ કે જો આપણું, અને લાભ લેવાની મજા પણ ત્યારે આવે જો આપણું સ્વાસ્થ્ય સારું હોય. તો આ બધી જ વસ્તુઓ છે એ બધામાં આપણે જેમ મોટા થઈએ તેમ રમકડામાંથી બાઇક, બાઇકમાંથી મોબાઈલનો યુઝ કરીએ, અત્યારે તો આ ટીવી એવી ઇલેક્ટ્રોનિક્સ વસ્તુનો ઉપયોગ કરીએ છીએ, બધામાં આપણે જાણીએ છીએ કે અમુક ટાઈમે 2 વર્ષ, 5 વર્ષ, 7 વર્ષ, 10 વર્ષ, અમુક ટાઈમે એ બધી જ વસ્તુઓની એક્સપાયરી ડેટ આવે છે, એટલે કે ખરાબ થઈ જાય છે. તો એ જ રીતે આપણું શરીર પણ વિવિધ અંગો, આંખ, નાક, કાન, હૃદય, ફેફસા, જઠર, એ વિવિધ અંગોનું બનેલું હોય છે. અને આ વિવિધ અંગો એ કોષો, અને કોષો નો સમૂહ ભેગો થઈ પેશીઓ, અને એ પેશીઓમાંથી અંગો બને છે. તો આ અંગો પણ એક મશીનનું જ કાર્ય કરે છે, નિશ્ચિત કાર્ય આપણા શરીરમાં કરે છે, જેને કારણે આપણે આપણું જીવન વ્યવસ્થિત રીતે, સુખકારી રીતે ચલાવી શકીએ છીએ. જો આ અંગમાં પણ જેમ જે અંગને વધારે ઘસારો લાગે એમ એ અંગ પણ શું થાય છે તો કે ડેડ થતા જાય છે, તો આપણને બીમારી થાય છે, એટલે કે આપણું સ્વાસ્થ્ય કથળે છે. તો આ સ્વાસ્થ્યનું આપણે કોઈ પણ કામ કરવું હોય તો આ સ્વાસ્થ્યનું ખૂબ જ મહત્ત્વ રહેલું છે. કેમ કે કોઈ પણ આપણે સ્વસ્થ છીએ કે નથી એ કઈ રીતે કહી શકીએ? તો આપણે કંઈ પણ કામ કરતા હોય તો એ સારી રીતે ત્યારે જ કરી શકીએ છીએ કે જો આપણે સ્વસ્થ હોય. સ્વસ્થ ન હોય શરીરના કોઈ પણ એક પાર્ટ જેમાં આપણને દુખાવો થતો હોય તો આપણું સંપૂર્ણ ધ્યાન ત્યાં રહે છે અને આપણે જે પણ કંઈ કાર્ય કરીએ છીએ તે બહુ વ્યવસ્થિત રીતે કરી શકતા નથી. તો અત્યારનો સમય એટલે કે 2 ઋતુ ભેગી થઈ રહી છે, એમાં વિવિધ પ્રકારની લીલ, ફૂગ, બેક્ટેરિયા એવા સૂક્ષ્મજીવો જે નિશ્ચિત સમયગાળા દરમિયાન ઉત્પન્ન થાય છે અને જે સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે, તો એના કારણે જ આપણને રોગ થાય છે. તો ચાલો જાણીએ કે આ રોગના કારણો શું હોઈ શકે. તો રોગ માટે વ્યક્તિગત અને સામૂહિક સમસ્યાઓની સ્વાસ્થ્ય પર અસર થાય છે. તો કઈ વ્યક્તિગત અને સામૂહિક સમસ્યાઓ સ્વાસ્થ્ય પર અસર કરે છે? તો આપણી આસપાસનું પર્યાવરણ. જો આપણે જે પર્યાવરણમાં રહીએ છીએ તે શુદ્ધ હશે તો આપણે શુદ્ધ ઓક્સિજન મળશે અને એના કારણે પણ આપણા શરીરમાં તકલીફ ઓછી થશે. એ જ રીતે સામાજિક પર્યાવરણ, ઘણી વખત આપણને એવી બધા સામાજિક પ્રોબ્લેમ હોય છે જેના કારણે પણ આપણે સ્વસ્થ રહી શકતા નથી. અને ત્રીજી કે આપણી આસપાસની સાફ સફાઈ, જે પણ આપણા ઉપર એટલી જ ખરાબ અસર કરે છે. જો આપણી આસપાસનું વાતાવરણ સ્વચ્છ ના હોય તો
એના કારણે, ગંદકીના કારણે પણ ઘણા બધા મચ્છર થાય, અને મચ્છરને કારણે પણ આપણે જાણીએ છીએ કે ઘણા પ્રકારના રોગો થાય. તો સાફ સફાઈ અંગે આપણામાં લોકોમાં જાગૃતતા લાવવી જોઈએ. શિક્ષણનો વ્યય વધારીને આપણે આ જાગૃતતા લાવી શકીએ. અને સાફ સફાઈમાં ખાસ તો ભીનો અને સૂકો કચરો બે શું કરવું જોઈએ, તો કે અલગ રાખવો જોઈએ. અને ગંદકી અને રોગ વચ્ચેનો સંબંધ આપણે એકબીજા જે શિક્ષિત ના હોય અને જ્યાં ત્યાં કચરો ફેંકતા હોય તેને સમજાવવો જોઈએ, અને કચરો કચરા પેટીમાં જ નાખવાની આદત કેળવવી જોઈએ. અને નિયમિત હાજત માટે શૌચાલયનો જ ઉપયોગ કરવો જોઈએ. આ કચરા માટે અને શૌચાલય માટે સરકાર પણ એટલા પ્રયત્ન કરી રહ્યા છે જેથી આપણું પર્યાવરણ સ્વચ્છ રહે અને આપણે આ જે રોગો કે ગંદકીના કારણે થતા રોગો છે તેનાથી આપણે બચી શકીએ. એટલા માટે સરકારે પણ ઘરે ઘરે કચરો એકઠો કરવા માટેની નગરપાલિકા હોય તો તેના દ્વારા વ્યવસ્થા છે, અને આ શૌચાલય પણ સરકાર દ્વારા ઘણી સહાય આપી અને ઘરે ઘરે બનાવવામાં આવ્યા છે. તો આપણે એનો ઉપયોગ કરી અને સાફ સફાઈ રાખી અને પર્યાવરણને શુદ્ધ રાખવું જોઈએ. અને ઘણી વખત આપણે આ નદી નાળાના પાણી ખૂબ જ ખરાબ હોય છે, જેમાં પ્લાસ્ટિકનો કચરો જે કંઈ પણ ભરેલો હોય છે એના કારણે એમાં મચ્છર થાય છે અને ઘણા બધા જીવાણુઓ એમાં હોય છે. એના કારણે આપણે પીવાનું સ્વચ્છ પાણી પણ મળતું નથી, અને પીવાનું પાણી સ્વચ્છ ન હોય તો તે પાણીના કારણે એમાં રહેલા બેક્ટેરિયા એના કારણે પણ આપણને રોગ થઈ શકે છે આપણી. અને આ ઉપરાંત હજી આપણી ઘણી બધી એવી હેબિટ હોય છે, જેમ કે આપણે બહારનું ખાવાનું, જેના કારણે આ જંક ફૂડ જે આ બધા જનો આપણે બર્ગર હોટડોગ એનો ઉપયોગ કરીએ છીએ, અને એના બદલે જો આ ફ્રૂટનો ઉપયોગ કરવામાં આવે તો પણ આપણું સ્વાસ્થ્ય આપણા ખાણીપીણીથી પણ ખરાબ થઈ શકે છે. તો આવા સારાનો ઉપયોગ કરી અને આપણે આપણું સ્વાસ્થ્ય સારું રાખી શકીએ. આમ સ્વાસ્થ્ય પર અસર કરતા કારણો તો આપણી આસપાસનું પર્યાવરણ, સામાજિક પર્યાવરણ, સાફ સફાઈ, પાણીનું સ્વચ્છ ન હોવું અને ખાનપાન, જે આપણા સ્વાસ્થ્ય પર અસર કરતા પરિબળો છે. અને આ ઉપરાંત એક પરિબળ છે કે ચિંતા. કોઈ પણ મનુષ્યને વધુ પડતી ચિંતાને કારણે ઘણી વખત અત્યારનો જે આ ખૂબ જ ટ્રેન્ડ છે કે જે લોકો મોસ્ટ ઓફ માનસિક ટેન્શનમાં રહે છે એના કારણે ડિપ્રેશન આવી જાય છે, અને એના કારણે આ ડિપ્રેશનથી ઉગરવા માટે પણ આપણે એક પ્રકારનો આ રોગ જ છે. અને એના માટે આપણે શું કરવું પડે છે, તો કે ઘણી બધી કેમિકલયુક્ત દવાઓ આપણા સ્વાસ્થ્યની અંદર નાખવી પડે છે, અને જે આપણા શરીરને નુકસાન કરે છે. આમ સ્વસ્થ અને રોગમુક્ત વચ્ચેની ભિન્નતા. તો રોગ, રોગ એનો અંગ્રેજી શબ્દ જ ડિસીસ છે, ડિસ અને વત્તા ઇસ, એટલે કે અસુવિધાઓ. તો અસુવિધાઓ આપણે જોયું ને આગળ કે પાણી ગંદુ મળતું હોય અને એ પીવાથી પણ આપણે રોગ થાય, સાફ સફાઈ ન રાખીએ તો પણ રોગ થાય, આજુબાજુનું પર્યાવરણ સ્વચ્છ ન હોય તો એ પર્યાવરણ પણ આપણા સ્વાસ્થ્ય પર અસર કરે છે. તો આવી બધી જ અસુવિધાઓને કારણે પણ રોગ થાય. આ એક વ્યક્તિ છે જે તમે જોઈ શકો છો કે ફેટ, એકદમ ફેટ છે, અને એ પોતાને રોગમુક્ત છે એટલા માટે એ એમ કહે છે કે મને તો કાંઈ પણ પ્રકારનો રોગ નથી. પરંતુ જો તે આવનારા સમયમાં પોતાની ખાણીપીણી એના ઉપર પણ કંટ્રોલ ન રાખે તો એના સ્વાસ્થ્ય પર અસર કરી શકે છે. આમ રોગ, આપણે રોગ થવાના કારણો જોયા, તો હવે આગળ જોઈશું કે આ રોગ અને રોગના ઘણા બધા પ્રકારો હોય છે. તો રોગ અને તેના પ્રકારો વિશે માહિતી મેળવીશું. રોગ થાય છે શા માટે, તો આપણે એને એ પણ જોયું કે આપણું આજુબાજુનું પર્યાવરણ ખરાબ હોય, આપણી ખાણીપીણી ખરાબ હોય, આપણે ન જોતી ખોટું ટેન્શન લેતા હોય એના કારણે પણ આપણને રોગ, એટલે કે સ્વસ્થ રહેતા નથી, એટલે કે સ્વસ્થ ન હોય એટલે આપણને રોગ છે એમ કહેવાય. રોગ અને તેના પ્રકારો આગળ જોઈએ તો ઘણી વખત આપણને શરદી, ઉધરસ આવું નોર્મલ વસ્તુ આપણે થાય છે કે જે ઝડપથી થાય છે અને ટૂંકા સમયગાળામાં જે આપણને પાછા મટી જાય છે. તો
તો આવા રોગોને તીવ્ર રોગો એક્યુટ ડિસીઝ એકાએક અને ઝડપથી થતા અને જેમની અસર શરીર પર થોડા સમય સુધી જ રહે તેવા રોગોને તીવ્ર રોગ કહે છે. દાખલા તરીકે સામાન્ય ઋતુગત ખાંસી અને શરદી જે તીવ્ર રોગ છે, જે ઝડપથી થાય છે અને ઝડપથી મટી પણ જાય છે. રોગનો આગળ બીજો પ્રકાર જોઈએ તો જે છે હઠીલા રોગો. હઠીલા એટલે આમે આપણે શબ્દ ગામઠી ભાષાનો શબ્દ છે હઠીલા. હઠીલા એટલે જે પોતાની હઠ છોડતા નથી, એટલે કે જે લાંબા સમય સુધી રહે છે. જે રોગોના લક્ષણો મહિના કે વર્ષો સુધી કે જીવનભર રહે અને તેની માનવ સ્વાસ્થ્ય પર ઉગ્ર અસરો રહે તેવા લાંબા ગાળાના રોગોને હઠીલા રોગો કહે છે. દાખલા તરીકે ક્ષય, કેન્સર અને ડાયાબિટીસ. વિદ્યાર્થી મિત્રો, આપણે આ જે હઠીલા રોગોનું પ્રમાણ દિવસે ને દિવસે વધી રહ્યું છે અને ખાસ અત્યારની જનરેશનમાં કેન્સર અને ડાયાબિટીસ જેવા રોગો ખૂબ જ જોવા મળે છે. અને જે રોગો એક વખત આપણા શરીરમાં આવે પછી એ લાંબા સમય સુધી એની અસર ઘણી વખત તો જીવંત પર્યંત એટલે કે જ્યાં સુધી આપણે જીવીએ ત્યાં સુધી તેની અસર આપણા શરીરમાં રહે છે. અને આપણે કોઈ પણ કાર્ય વ્યવસ્થિત રીતે આપણે શરીરનું કહ્યું ને આગળ કે એક પણ અંગ જો ખરાબ હોય તો આપણે કોઈ જીવન જીવવા માટે જે આપણા માટે ખૂબ નુકસાન કરે છે અને સરખી રીતે આપણે જીવન જીવી શકતા નથી. એટલા માટે આ જે હઠીલા રોગ છે એનું પ્રમાણ આપણી ખાણીપીણી સાફ સફાઈ જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે એ અને આવા રોગોનું પ્રમાણ ખૂબ વધી રહ્યું છે જેના ઉપર આપણી ખાણીપીણી પણ એટલી જ અસર કરે છે. અને અત્યારે જોવા મળે તો ખાસ એક રોગ કે ડાયાબિટીસ જેમાં આપણા શરીરમાં ઇન્સ્યુલિનનું પ્રમાણ ઘટે છે. ઇન્સ્યુલિનનું પ્રમાણ ઘટવાને કારણે આવા દર્દીઓ જ્યારે ખાય છે વારંવાર ભૂખ લાગે છે છતાં એનામાં એનર્જી હોતી નથી એવું જ એને ફીલ થાય છે કે કેમ કે એમાંથી જે ઇન્સ્યુલિન મળવું જોઈએ એ ઇન્સ્યુલિન એ રક્તમાં રહેલા જરૂરી કોષો સુધી જરૂરી તત્વો પહોંચાડે છે તો એ ઇન્સ્યુલિન જ બનતું નથી એટલે એના કારણે તેમને સતત અશક્તિ હોય એવું ફીલ થાય છે. એટલે આવા રોગોથી ખાસ આપણે આપણી જે હેબિટ છે એ સારી પાડીએ અને આપણે સ્વસ્થ રહીએ જેથી કોઈ પણ કાર્ય આપણે બહુ સારી રીતે કરી શકીએ. બસ આ વિડીયોમાં આજ આટલું જ. એરોપ્લેન મોડમાં કર નાખ્યો.